रणबीर कपूर यस एनी करियर वाली बोर्ड जे छे थोड़ी डामाडोर थती थी एटले कही शकाय के संजू फिल्म थी एने किनारो मळी गयो छे. ओवरऑल बहु सरस फिल्म बनावी छे. वन मैन मेनी लाइव्स. What the film review with Samina. રાજકુમાર હિરાની. મને તો એવું લાગે છે કે દરરોજ સવારે ચા સાથે સંજુ નામનું ટોનિક એ પીતા હશે. સંજુ સબ્જેક્ટને એમણે બહુ સરસ રીતે લાઈક ફેન્ટસી સાથે ટ્રીટ કર્યું છે. આપણે સંજુ ફિલ્મ જે આ ફ્રાઇડે રિલીઝ થઈ એના પ્લસ પોઈન્ટની વાત કરીએ તો ઓબ્વિયસલી સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગજબનું ડિરેક્શન છે. એક એક સીનમાં, એક સીનથી બીજા સીનની અંદર આખી એક શોર્ટ સ્ટોરી કઈ રીતે દેખાડવી એ તો રાજકુમાર હિરાનીનો ફોટે છે જ, જે આ ફિલ્મમાં ઉભરાઈને બહાર આવશે. ઇન્ટરવલ પડતા તમને એમ લાગશે કે હેલા ઇતને ફિલ્મ આધી ખતમ હો ગઈ, એટલે સખત ક્રિસ્પી ફટફટ 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 સ્ટોરી આગળ વધશે. મને ફિલ્મનો સેકન્ડ હાફ થોડો વધારે લાંબો લાગ્યો. આઈ ડોન્ટ નો, એ બહુ ટોકેટિવ છે એટલા માટે કદાચ સ્ટ્રેચ થતો એવો લાગતો હશે. આ ફિલ્મ એન્ટરટેનિંગ કરતા ઓબ્વિયસલી બાયોપિક છે એટલે ઇન્ફોર્મેટિવ લાગવાના ચાન્સીસ વધારે છે ઓડિયન્સને. ફિલ્મના સ્ટોરી ફ્લોની હું વાત કરું તો સંજુની મિસ્ટેક્સથી એ શું શીખ્યો, ફ્રેન્ડ્સને ગ્રાન્ટેડ લીધા પછી શું, જૂઠ બોલવા પર શું, ઇલીગલ આર્મ્સ રાખ્યા હોય કે આવા કોઈ ટેરરિસ્ટ એલિગેશનમાં તમે ફસાયા હોય ત્યારે શું થાય માણસને, એ બધી વસ્તુઓ જાણવા અને શીખવા મળશે. એક બહુ મહાકાય બોધપાઠ એ મળવાનો કે મીડિયા જો કહેતી હૈ હંમેશા વો શત પ્રતિશત સચ નહીં હોતા. સો કૃપયા આપના ઓપિનિયન બનાને સે પહેલે સંજુ ફિલ્મ બિલકુલ એક વાર દેખે. મૂવીઝ પણ મીડિયાનો જ એક પાર્ટ હોય છે. હા, પણ તોય મૂવીમાં મીડિયાને ચાખા મારતું સૌથી છેલ્લે ક્રેડિટમાં એક સોંગ મૂક્યું છે જેમાં સંજય દત્ત ખુદ આવે છે. એ ઓડિયન્સ માટે એક નાનકડી સરપ્રાઇઝ છે. સંજય દત્તની બાયોપિક સંજુ ને રેડિયો 1 એન્ડ ધ પિલર તરફથી 80% વોચેબલ.